નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. અરવલ્લી મેઘરત મોડેલ સ્કૂલના હોલ કેમ્પસ ખાતે ગુજરાત નારી સંમેલનનું આયોજન કરાયું. ધાનેરા મધુસૂદન માર્કેટમાં વેપારીઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકાળી ગણપતિ દાદાનું વિસર્જન કરાયું. દહેગામ શહેરમાં આજે જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોમન સર્વિસ સેન્ટર ગાંભોઈ ખાતે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા ખેરબ્રહ્માના નવી મેત્રાલ આર્ટેક્ટા ઇન્ડસ્ટ્રીમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા નેશનલ હાઈવે રોડ ઉપર પડેલ મસ્ત મોટા ખાડાઓમાં પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કરાતા પ્રાંતિજ પોલીસ દ્વારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનોની પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ગુજરાતના નવા મુખ્યમંત્રી. મોદીના સમયમાં સચિવાલયમાં ચાલતી ઇલેક્ટ્રોનિક કારની હાલત જુઓ. કોર્ટની ટકોર પછી સાબરમતીને શુદ્ધ કરવા 2 કરોડનો પ્રોજેક્ટ, ખરેખર કામ થશે ખરું? હંમેશા અમર રહેવા માંગે છે જેફ બેસોસ, અમરત્વ પર શોધ કરનારી કંપનીમાં પૈસા લગાવ્યા. 2 વર્ષનું બાળક 2 ઇંચનો સ્ક્રૂ ગળી જતા આંતરડામાં ફસાયો, સિવિલના ડોક્ટરોએ સ્ક્રૂને બહાર કાઢ્યો. આખરે 4થી વારમાં નીતિનભાઈના નસીબમાં આડે પાંદરું આવ્યું, ન બની શક્યા સીએમ. વિજયભાઈ રૂપાણીના રાજીનામાને લઈને જાણો ધારાસભ્ય જિગ્નેશ મીવાડીએ શું કહ્યું. 9/11ના હુમલામાં સાઉદી અરબ સામેલ હતો કે નહીં, શું કહેશે એફબીઆઈનો રિપોર્ટ. દેશમાં પાછલા 24 કલાકમાં 28,000થી વધારે કેસ, 338 લોકોના મોત. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.